ભારતમાં ગમે ત્યારે કોરોનાની વેક્સિન આવી શકે છે, જેને પગલે સરકાર દ્વારા વેક્સિનના સંગ્રહ તથા વિતરણની વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અધિકારી બીરેન મણવારની દેખરેખ હેઠળ વેક્સિનના સંગ્રહ માટે સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ એપીએમ ડોક્ટર રેણુકા બારાઈ દ્વારા સમગ્ર વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં જે વેક્સિન આવનાર છે એના માટેની જિલ્લા તંત્રની વ્યવસ્થા થોડી જણાવીશ. તો આપણી પાસે અત્યારે વેક્સિન આવશે ત્યારબાદ ચાર અલગ અલગ તબક્કામાં વેક્સિનેશન માટે લાભાર્થીઓને સૌથી પહેલાં હેલ્થ કેર વર્કર્સ, બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્રીજા તબક્કામાં બિલો 50 કોમોર્બિડ અને અબોવ 50, આ રીતે ત્રણ તબક્કામાં વેક્સિનેશનની કામગીરી થવાની છે. આ વેક્સિનેશનની જે કામગીરી થશે તે માટે આપણી પાસે 44 જેટલા ILR પોઈન્ટની વ્યવસ્થા થયેલી છે ગ્રામ્ય સ્તરે, અને હેલ્થ કેર વર્કરના જે ડેટા આવેલા છે એ આપણી પાસે કોર્પોરેશન અને ગ્રામ્ય કક્ષાના પ્રાઇવેટ અને સરકારી બંનેના 12,000 જેટલા લાભાર્થીઓ હેલ્થ કેર વર્કર્સને વેક્સિનેશન પ્રાઇમરી તબક્કામાં આપવામાં આવશે. આ માટે આપણી પાસે 44 જેટલા ILR પોઈન્ટ છે, એમાં 36 લાખ જેટલા ડોઝ આપણે સાચવી શકીએ એવી ગ્રામ્ય સ્તરે વ્યવસ્થા થયેલી છે. આ સમગ્ર કામગીરી માટે વેક્સિનેટરની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ચૂકી છે. આશરે 332 જેટલા વેક્સિનેટર આપણે ગોઠવવામાં આવ્યા છે, અને આ તમામ કામગીરી છે એ આપણા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીરેન મણવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ જામનગર આવ્યા હતા. જામનગર રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે કાનાલુસ રાજકોટ વચ્ચે ડબલ રેલવે ટ્રેકનું કાર્ય આગામી 3 વર્ષમાં પૂર્ણ થઈ જવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત જનરલ મેનેજર તથા તેમની ટીમે હાલારના સાંસદ પૂનમબેન માડમ સાથે પણ મુલાકાત કરી હતી. સાંસદ પૂનમબેન માડમે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને સંલગ્ન રેલવે સુવિધાઓને વધારવા તથા વિવિધ પ્રશ્નો ઉકેલવા જનરલ મેનેજર સાથે વિગતવાર રજૂઆત કરી હતી. ખાસ કરીને લાંબા અંતરની તથા મહત્વના રૂટોની એક પણ ટ્રેન બંધ ન થવા સાંસદે ભારપૂર્વક ભલામણ કરી હતી. ખંભાળિયામાં ગઢવી યુવાનને નગ્ન અવસ્થામાં નગર ભ્રમણ કરાવવાનું પ્રકરણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બન્યું હતું. આ પ્રકરણમાં એક મહિલા PI સહિત 9 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે, જ્યારે ટ્રાફિક બ્રિગેડના 2 જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ પર તવાય પછી આ પ્રકરણમાં આરોપીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભારા જોધા ગઢવી સહિતના તમામ 5 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરી આરોપીઓને સુરત તથા વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.